એક સવાલ બી પૂછવા માંગુ છું કે ક્યાંક સ્ટોક એક્સચેન્જમાં સામાજિક સંસ્થાઓને સમાવવાની વાત છે, એ અંગે થોડો પ્રકાશ પાડો. સી, એટલે છે ને, ઇટ્સ લાઈક ધેટ કે જે સોશિયલ એન્ટરપ્રાઇઝ, હવે સોશિયલ એન્ટરપ્રાઇઝના બે ત્રણ મિનિંગો થાય છે. એક મિનિંગ એવો છે સોશિયલ એન્ટરપ્રાઇઝનો કે તમે નો પ્રોફિટ કરો અને તમે ઇમ્પેક્ટ કરો. એક મિનિંગ એવો થાય છે કે તમે પ્રોફિટ કરો પણ એ પાછા તમે બિઝનેસમાં જ નાખો, એટલે બહાર ના કરાય તમારાથી પૈસા, અને ઇમ્પેક્ટ કરો, એ બંને આવે. એટલે આવી રીતે અલગ અલગ સોશિયલ એન્ટરપ્રાઇઝના મિનિંગ છે. એટલે આ પેલું ડાયરેક્ટ નથી કે ભાઈ ડાયરેક્ટ ધંધો કર્યો, પૈસા કર્યા, ડિવિડન્ડ આપ્યા, આ એવું નથી. હવે ત્યારે સોશિયલ એન્ટરપ્રાઇઝ સ્ટોક એક્સચેન્જ બીજા કન્ટ્રીઝમાં બી, થોડી કન્ટ્રીઝમાં ચાલે છે, બધે નથી ચાલતું. એમાં બી એટલું કંઈ ખાસ એને ભલીવારી થઈ નથી ઇન ટર્મ્સ ઓફ કે, કારણ કે જે લોકોને ડોનેશન કરવું છે યા જે લોકોને સેવા જ કરી છે એ આ સ્ટોક એક્સચેન્જમાં ઇન્ટરેસ્ટ નથી લેતા, કારણ કે એ લોકોને તો કરવું છે. અને જે લોકોને નથી કરવું એ સ્ટોક એક્સચેન્જ હોય કે ના હોય એ લોકો નથી ઇન્ટરેસ્ટ લેતા. હા, એવું કંઈ કરાય કે ભાઈ સીએસઆર ફંડ, લોકો જે સીએસઆર ફંડની મેન્ડેટરી છે કે આટલું ફંડ આવવું જોઈએ, આટલું કોર્પોરેટ છે આપવું જોઈએ, એ કંઈક એ લોકો સ્ટોક એક્સચેન્જ નાખે તો ફાયદો એ થાય કે બીજી કંપનીઝોને બી ચાન્સ મળે, બીજી સોશિયલ ઓર્ગેનાઇઝેશનોને ચાન્સ મળે. કારણ કે ઘણી વાર શું થાય છે કે જે અડાનીનું સીએસઆર ફંડ યા અંબાનીનું સીએસઆર ફંડ, એ બધા પોતાની જ રીતે લોકો ખર્ચે છે. એટલે એ લોકોનું પોતાની રીતે કામ કરે છે કે શું આવે છે, શું જાય છે, બધી મોટી અંબાની ને અડાનીની સ્કૂલો ને બધું દેખાય છે વ્યવસ્થિત, અને સાથે હેન્ડબેગો એ 2.5 કરોડની દેખાય છે, અલગ વાત છે. એટલે કમિંગ બેક ટુ, હું શું કહેવા માંગુ છું કે અગર એમાંથી કંઈક આ સીએસઆર ફંડમાંથી બી આટલું સ્ટોક એક્સચેન્જમાં તમે ઇન્વેસ્ટ કરો તો વધારે ફરક પડે. ના તો જે લોકો લે છે કે અવેર લેટર છે કે કોઈ બી બીજો અજમાણસ જે સ્ટોક એક્સચેન્જમાં બિઝનેસ કરવા પૈસા કમાવો કરશે, એ આમાં કોઈ દિવસ નહીં આવે, એ આઈધર ડોનેશન કરશે, આ કરશે. એક પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ હતો, હું ફરી રિપીટ કરીશ, હું ફરીને જ રિપીટ કરીશ કે બહેનો માટે કોઈ લાભ મોટો નથી, હું તો નાનો બી નથી. 30% લાભ છે, 70% નથી. હવે કઈ રીતે કહું છું, એવું એક્ઝામ્પલ આપીને વાત કરી છું, ડેટા જોડે વાત કરી છું, આમ જ હવામાં વાત નહીં કરું કે ભાઈ 5000 આપ્યા જનધનના ઓવરડ્રાફ્ટ, તો બહુ સારું. સૌથી પહેલા તો જનધનના જેટલા અકાઉન્ટ ખુલ્યા છે અકાઉન્ટો બંધ થઈ ગયા છે ખુલવાના, બરોબર. હું પોતે આ કામ કરું છું એટલે મને ખબર છે બધા અકાઉન્ટો બંધ થઈ ગયા છે. 5000 ઓવરડ્રાફ્ટ તો બહુ બહારની વાત છે, કારણ કે જે લોકોએ પહેલા જનધન ખોલ્યા હતા એ લોકોએ બીજા પર્પઝ માટે ખોલ્યા હતા, બરોબર છે. એ લોકો ફંડા જ અલગ હતો લાઈફમાં. હવે જે લોકો જેન્યુઇન ખોલવા માંગે છે એ લોકોના ખુલતા નથી. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ બહુ સરસ વાત કરી, હવે બહેનોને એન્ટરપ્રિન્યોરને બિઝનેસ માટેની આપણે વાત કરીએ કે ભાઈ અત્યારે આપણા સ્પીચમાં મેડમે કહ્યું કે ભાઈ સ્ટેન્ડઅપ ઇન્ડિયા બહુ સરસ ગયું, વેરી ગુડ ભાઈ, સ્ટેન્ડઅપ ઇન્ડિયા બહુ સરસ ગયું. કઈ ડેટા આપો, જેમ તમે ટોયલેટનો ડેટા આપો છો, તમે ઇલેક્ટ્રિકનો ડેટા આપો છો, તમે ઉજાળા સ્કીમનો ગેસનો ડેટા આપો છો, તો એ ડેટા ક્યાં છે? મેં બધું ઓનલાઈન સર્ચ કર્યું, મને કોઈ ડેટા નથી મળ્યો. આખું હોમવર્ક કરીને લાવી છું બેન. હવે આજે ડેટા નથી મળ્યો, હવે આપણે વુમેન એન્ટરપ્રિન્યોરની વાત કરીએ. 2018માં ઇકોનોમિક કોઈક એનો આપણા એટલે ઇન્ડિયાનો ડેટા છે કે 80 લાખ બહેનો બિઝનેસ કરે છે, બિઝનેસ એન્ટરપ્રિન્યોર, વુમેન એન્ટરપ્રિન્યોર 80 લાખ બહેનો છે. અને ભાઈઓ છે 58.5 મિલિયન, એટલે 58 લાખ ભાઈઓ છે, સોરી 5 કરોડ 80 લાખ ભાઈઓ છે અને 80 લાખ બહેનો છે, એટલે 14% બહેનો બિઝનેસમાં છે, રાઈટ? તમે હવે સમજો, 5 કરોડ 80 લાખ છોડીને ખાલી 14% એટલે 80 લાખ બહેનો જ બિઝનેસમાં છે. એટલે જે મેડમે સ્ટાર્ટિંગમાં કહ્યું નારી તું નારાયણી, બહુ ઘમંડથી કહ્યું કે ભાઈ અહીંયા અમારે 500 જેટલા આપ્યા એમપી હતા, એમાંથી 78 MP બહેનો છે, 78 એટલે બેન 14% થાય. તમે જયારે 50-50% ભાગીદારીની વાત કરો છો ને, તમે 14% બહેનો પર ખુશ થઈ ગયા કે 14% બહેનો મારી એમપી છે. હવે બિઝનેસની પાછી વાત કરું, જયારે બિઝનેસની વાત કરે છે જે ખાલી 80 લાખ બહેનો છે, એમાંથી 2.5-3 લાખ એગ્રીકલ્ચર સેક્ટરની છે, અને બાકી નોન એગ્રીકલ્ચર, એટલે 5.29 લાખ બહેનો નોન એગ્રીકલ્ચર. હવે સમજો, અનફોર્ચ્યુનેટલી હવે આ હજી ડેટા તમને ઠોસ લાગશે. આપણે શું કહીએ છીએ કે ભાઈ એન્ટરપ્રિન્યોર એટલે જોબ જનરેટ કરે, એક હોય તો એટલીસ્ટ 2-4 લોકોને તે એમ્પ્લોય કરે. આપણો ડેટા કહે છે કે આપણી હરેક બહેનો ખાલી 1.67 એટલે 70 અને બીજું 2.5 એનું એવરેજ આવી રહી છે. એટલે તમે જુઓ કેટલી ખરાબ હાલત છે આપણા વુમેન એન્ટરપ્રિન્યોરની. એના માટે કઈ સ્કીમ કરી? એક મિનિટ, કઈ સ્કીમ કરી તમે સાહેબ? મને કહો, પેલી સ્ટેન્ડઅપ તો આમ જ પડી છે, 10 લાખ ને કરોડ વાળી તો આમ જ રમી રહી છે તમારી સ્કીમ. હવે તમે ઓવરડ્રાફ્ટ થઈ ગયું, પછી તમે સ્કીમ કરી સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે. અને જે તમારી સેલ્ફ હેલ્પ ગ્રુપની સ્કીમ છે એમાં તમે શું કરો છો કે ભાઈ સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે લોકોને ના ખબર તો સમજાવી દો કે બિચારી જે ગરીબ બહેનો ને 10-12 બહેનો જોડે થાય, 30-30 રૂપિયા મહિને અઠવાડિયે મૂકે, પછી એ લોકોનું ફંડ થાય, ગવર્મેન્ટ એનું થોડુંક આપે, પછી એ લોકો કે નાનું મોટું અગરબત્તી બગરબત્તી વેચે પૂછે, એને સેલ્ફ હેલ્પ ગ્રુપ કહેવાય. હવે એ ગ્રુપમાં તમે કહો છો કે અમે એક બેનને 1 લાખ રૂપિયા આપશું, સાહેબ તેના કરતા અમારી અમારી આજે વુમેન એન્ટરપ્રિન્યોર પછી કઈ રીતે કરે એ બી કહીશ. એટલે સાહેબ તમે ત્યાં તો મદદ કરો, ત્યારે તમે કહો છો કે નારી તું નારાયણ છે. કહેવાય રુઝાબેન તમામ મહિલાઓનો રોલ છે. સ્મિતાબેન શું કે છે? રુઝાનબેને ઘણા બધા ચતરે છે.
રુઝાન બેન હંમેશા દરેક પાસાને નેગેટિવ જોવા માટે જ જિલ્લા સ્તરે નથી તમે પ્રશ્ન કરશો તો પોલીસ પર્સનલ બેન ના તમે બોલ્યા એક મિનિટ તમે શું બોલ્યા બેન શું શું દેખાય છે નેગેટિવ દેખાય છે તમે હું ડેટા બોલું છું મારે ના મારે સવાલ નથી કે તમે મને તમે મને પર્સનલ બોલ્યા એક મિનિટ આપણે સ્મિતા બેન એ બોલી લેશો એક મિનિટ જી બિલકુલ એ કે તમે ડેટા જણાવ્યા સ્મિતા બેન એમણે સ્મિતા બેન અમે ડેટા જણાવ્યા હતા સ્મિતા બેન અમે ડેટા જણાવ્યા છે જે રીતે મહિલા બજેટની વાત થઈ રહી છે મહિલાઓને કેટલી અપેક્ષા